કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉનમાં સુરતમાં અનેક સામાજિક સંસ્થાઓ ગરીબ અને જરૂરિયાતમંદોની બહાર આવી છે. ત્યારે સુરતના સૈયદપુરા ટૂંકી ખાતે મિર્ઝા ગ્રુપ દ્વારા લોકડાઉનના પ્રથમ દિવસથી જ કોઈપણ નાત જાત અને ધર્મના ભેદભાવ વગર જરૂરિયાતમંદોને અનાજની કીટનું વિતરણ કરાયું હતું. ત્યારે આજ સુધી સુરતમાં અન્ય વિસ્તારોમાં જઈ જઈને ફૂડ વિતરણ પણ કરી માનવતાના દર્શન મિર્ઝા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે સ્થળની અમારી G24 ન્યૂઝની ટીમ દ્વારા મુલાકાત લેવાઈ હતી. નમસ્કાર દર્શક મિત્રો, જ્યારથી કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે સમગ્ર દેશની અંદર સરકારે હાલ લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનની સાથે સાથે હાલ રમઝાનના પણ દિવસો ચાલી રહ્યા છે, ત્યારે અહીંયા મુસ્લિમ સમાજ દ્વારા ફક્ત રમઝાન નહીં પરંતુ હિન્દુ મુસ્લિમ સાથે કોઈપણના નાત જાતના ભેદભાવ વગર તે લોકો રસોડું અહીં ચલાવી રહ્યા છે. અમે જાણ્યું છે કે અહીંયા આ વિસ્તારમાં સૈયદપુરા ટૂંકી કહેવાય છે, સૈયદપુરા ટૂંકી વિસ્તારની અંદર મિર્ઝા ગ્રુપ દ્વારા અહીંયા સરાહની સેવા ભાવના જે કામકાજ ચાલી રહ્યું છે, આવો તેમના સભ્યને આપણે મળીએ કે તેઓ શું અત્યારે કામકાજ કરી રહ્યા છે. આપનું નામ? નમસ્કાર, મોહસિન મિર્ઝા મારું નામ છે. મોહસિનભાઈ, કેટલા સમયથી આ સેવાનું કામકાજ ચાલી રહ્યું છે? પહેલા દિવસ આપણે લોકડાઉનની જ્યારે જાહેરાત કરી છે સરકારે, ત્યારથી આપણે પહેલા દિવસથી આપણે ફૂડ પેકેટથી લઈને આપણે સેનિટાઈઝર માસ્ક વિતરણ કર્યું આપણે, અને ત્યારથી સતત આપણે કંઈને કંઈ કામગીરી અમારી ટીમ દ્વારા સરકાર પાડવાનું કામ પણ ચાલુ છે, અને ખાવાનું જે પણ હોય છે પા લડાજન કલેક્ટરની ટીમ પણ આવેલી, એ લોકો અમને પોઈન્ટ આપ્યા, ત્યાં બી આપણે આપ્યું છે, અને એ લોકો બી અમારી કામગીરી જોઈ ગયા. પહેલા દિવસથી સતત અમે લાગેલા જ આખી ટીમ હિન્દુ મુસ્લિમ ભાઈઓ અમારી સાથે ભેગા મળીને સોશિયલ ડિસ્ટન્સનું મેન્ટેન રાખીને કામ અમારી ટીમ કરી છે. આપણે 5000 ફૂડ પેકેટથી આપણે શરૂઆત કરેલી, 6000 સાત રોજના પેકેટ ફૂડ પેકેટ થાય છે. અત્યારે રોજનું કેટલા વ્યક્તિનું થાય? રોજનું લગભગ 1200 માણસનું થઈ જાય રોજનું. સૈયદપુરા ટૂંકી વિસ્તારમાં G24 ન્યૂઝ ચેનલની ટીમ છે. અહીંયા રોજના 1000-1200 વ્યક્તિનું જમણવાર, એ પણ નાત જાતના ભેદભાવ વગર અત્યારે બનાવવામાં આવી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો કે મોટી મોટી દેગ અત્યારે અહીંયા બનાવી ભરેલી પડેલી છે. ધીરે ધીરે અહીંયા જે છે તે લોકો અત્યારે હાલ આવી રહ્યા છે. જે આપનું નામ? સરીફભાઈ. સરીફભાઈ, શું કહેવા માગો છો? આ મિર્ઝા ખાનદાનની તરફ છે, બધું એમ લોકડાઉન ચાલુ છે ત્યારથી બધે અલગ અલગ આઈટમો બનાવે છે. પાછળ બનાવતા હતા હમણાં આ બાજુ આવ્યા, બધું 1-1.5 મહિનાથી આ ચાલે જ છે. કેવું આમ લાગી રહ્યું છે? અમને તો સારું લાગે, ઘરે ઘરે જઈને આપતા હતા, હમણાં બધાને અહીંયા બોલાવીને આપ્યું, પહેલાંથી અમે ઘરે ઘરે જઈને આપતા હતા. જે આપનું નામ? મારું નામ શાહ યુનુસ બાવા છે. યુનુસભાઈ, આપ શું કહેવા માગો છો? હું એ કહેવા માગું છું કે આ મિર્ઝા ફેમિલીના જે કાર્ય છે બહુ સરાહનીય છે, ને આપણા લોકડાઉન ચાલુ છે ત્યારથી એ લોકોનો ભંડારો ચાલે છે ને બહુ સરસ કામ કરે છે, જરૂરતમંદોને જમવાનું પહોંચાડે છે. રોજ 1000-1200 લોકોનું શું શું રોજ બનાવવામાં આવી રહ્યું છે? એ અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે ને કેટર્સમાં બી બનાવી લાવે છે ને અહીંયા રસોડામાં બી બનાવે છે. આ તમે આર્થિક ભારણ જે કેવી રીતે આપ ભરી શકો છો? એ અમારે છે ને, અમારું બધું ગ્રુપ બહુ મોટું છે ને અમારા ગ્રુપમાંથી અમે ઉઘરાવીને આ કામ કરી શકે છે. અહીંના જે સભ્ય છે તે મિર્ઝા ગ્રુપના છે, તેઓ કહી રહ્યા છે કે આર્થિક ભારણ છે, મોટું ગ્રુપ છે તેવું. આમ તો જોવા જાય તો રોજનું 1000 રૂપિયાનું આમ તો કહી શકાય એટલું મોટું છે. આવો બીજા એક સભ્ય છે, આપણે તેમને મળીએ. જી, આપનું નામ? જી, મારું નામ સોગવસિંહ મિર્ઝા છે અને હું નેશનલ એન્ટી ક્રાઇમ યુનિટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો ઓલ ઇન્ડિયાનો વાઇસ ચેરમેન છું. અચ્છા. જી, આપનું નામ? મારું નામ આસિફ શેખ. મારે રહેવાનું ભટાર છે અને આ અમારા સરુભાઈ શૌકતભાઈ મિર્ઝા જે છે, લગાતાર 22 તારીખ છીએ અમારા આખી ગ્રુપની ટીમ એમના ખર્ચેથી, અને બીજું કોઈ સહાયતા મળે તો ઠીક, નહીં તો અમારા ખર્ચેથી અમે 22 તારીખથી લગાતાર 1200-1500 લોકોનું ખાવાનું બનાવે છે. ને અમુક ફોન અમને દવાનું બી આવે છે તો અમે વાપીમાં લઈને ગયા દવાને કીટ. અમે સરુભાઈને ફોન આવ્યો તો સરુભાઈ કીધું કે તા દવા ને પૈસા, અમુક પૈસા બી થોડા ઘણા અનાજની કીટો ને આ કાર્ય અમારો ચાલુ છે. માલિકની મહેરબાની છે કે હવે કંઈ હજુ પણ અમે જ્યાં સુધી આ લોકડાઉન ચાલે ત્યાં સુધી અમે આ કાર્ય કરતા રહીશ સતત. સુરત શહેરની અંદર મોટાભાગની સેવાભાવી સંસ્થાઓ છે, તે આવી રીતે સેવાનું કામકાજ કરી રહી છે. તેઓ ખાસ કરીને અહીંયા મિર્ઝા ગ્રુપ દ્વારા સૈયદપુરા ટૂંકીની અંદર છીએ. આ જે ભાઈ છે તેઓ ફરી પાછા કંઈ બોલવા માગે છે, શું કહો છો વધારે? જી, અમારા જે ગ્રુપ છે એમાં બધા ધર્મના લોકો સાથે સંકળાયેલા છે અને સતત અમે જ્યારથી લોકડાઉન અમારા દેશના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્યારથી લોકડાઉન જે એલાન ગયો ત્યારથી જ અમારા ગ્રુપના બધા જ લોકો આખા સુરતમાં જે જે ટ્રાઇબલ એરિયા છે, ગરીબ ઝુંપડો છે, જરૂરતમંદને ગામનું અમે પહોંચાડી રહેલા છે અને બધા ધર્મનું ખ્યાલ રાખીને અમે બધી જગ્યા વેજ પેકેટ જ બનાવી લે કે બધા ધર્મ એમાં સમાઈ શકે. અને અમારા ગ્રુપમાં જે બી ફંડિંગ આવે છે અમારા ગ્રુપથી જ અમે ફંડિંગ કરીએ છીએ.
કોઈપણ નાત જાતના ભેદભાવ વગર આ સંસ્થા મીજા ગ્રુપ છે સૈયદપુરા ટુકીમાં કામ કરી રહી છે. રોજના 1000 થી 1200 વ્યક્તિનો તેઓ કહે છે કે અમે સૌપ્રથમ તો અમે ફૂડ વિતરણ કરી રહ્યા હતા 5000 વ્યક્તિનું, અને તેઓ આર્થિક રીતે પણ તેઓ બધાને મદદ કરી રહ્યા છે, દવાનું પણ તેઓ આપી રહ્યા છે. તેઓ અમને કહે છે કે વાપી પણ ગયા હતા. આવો બીજા એક સંસ્થાના ભાઈ છે, આપણે તેમને મળીએ. જે આપનું નામ? અયુબ કાપડિયા. અયુબભાઈ, શું કહેવા માંગો અત્યારે આપ જે અત્યારે ખાવાનું જે છે અહીંયા જરૂરિયાતમંદોને આપી રહ્યા છો? સારું છે. આ અહીંયા મોહસિનભાઈ છે, સરુભાઈ છે, બધું કામકાજ સારું કરે છે. જાત ભેદ વગરનું કામ સારું ચાલે છે. લોકોને પાસે જઈ જઈને ખાવાનું આપે છે, શરબત પાણી પછી અનાજ પાણી બધું પહોંચાડે, કીટ પણ પહોંચાડે છે, વ્યવસ્થા સારી કરે છે. ખરેખર મિર્જા ગ્રુપ છે તેને G24 ન્યૂઝ ચેનલ સલામ કરે છે, કારણ કે સેવા ભાવને ઉજાગર કરી રહ્યા છે. આ સંસ્થા જે મિર્જા ગ્રુપ છે સૈયદપુરા ટુકીની અંદર ફક્ત જમણવાને પરંતુ કીટ સહિતનો આર્થિક રીતે દવાનું પણ મદદ કરી રહ્યા છે. આવો સંસ્થાના એક વડીલ છે, આપણે તેમને મળીએ. જી, આપનું નામ? હું મિર્જા એડવોકેટ અલ્તાપુર છે. હા, અલ્તાભાઈ શું કહેવા માંગો? હા છે, મારા ભત્રીજાઓ છે, એમને મિર્જા ગ્રુપ તૈયાર કરીને એમને હું છે જ્યારથી લોકડાઉન ચાલુ થયું છે ત્યારથી લોકોની સેવા કરી રહ્યા છે. નાત જાત ભાવ વગર, ભેદભાવ વગર, હિન્દુ મુસ્લિમ. મિર્જા ગ્રુપની સ્થાપના ક્યારે અને કેવી રીતે થઈ? લગભગ અત્યારે 2 મહિના પહેલાં થઈ છે. અચ્છા, અને ત્યાર પછી આ વિચાર આ કોરોનાની અંદર? કોરોનાના હિસાબે હા, ઘરમાં રહો, સુરક્ષિત રહો. ઓકે. હું સરકારનું જે કાયદાનું પાલન છે તે પાલન બધાએ કરવાનું છે, અને એ પ્રમાણે મુલાવાસીઓ પણ બધા કરે છે. સુરત શહેરની મોટાભાગની એવી સંસ્થાઓ છે, સમાજ છે સહિતના લોકો સેવાભાવનું કામની કાર્ય કરી રહ્યા છે, તેવી રીતે સૈયદપુરા ટુકીની અંદર મીજા ગૃહ ફક્ત 2 મહિનાની અંદર તે લોકોએ નામ રાખ્યું અને સંસ્થા આગળ વધી. અત્યાર સુધીમાં લગભગ 1.5 મહિનાની અંદર હજારો લોકોને તે લોકોએ રોજનું 1000 થી 1200 વ્યક્તિને જમણવાર કરી રહ્યા છે, કીટ આપી રહ્યા છે, દવા આપી રહ્યા છે, આર્થિક મદદ પણ કરી રહી છે. G24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વડા, કેમેરામેન હર્ષદ સેટા સાથે સૈયદપુરા ટુકી સુરત.